અયોધ્યામાં રામ મંદિર મુદ્દે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેની સામે પુનઃવિચાર અરજી દાખલ કરવી કે નહીં તેને લઈને મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક યોજાવાની છે. જોકે બેઠક શરૂ થાય તે પહેલા જ કોઈ વિવાદ સર્જાઈ ગયો, જેના કારણે બેઠકની જગ્યા બદલી દેવામાં આવી છે. આ મીટિંગ લખનૌની નદવા કોલેજમાં રાખવામાં આવી હતી. એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવેસી સહિત મુસ્લિમ અગ્રણીઓ આ બેઠક સ્થળ પર પહોંચી પણ ગયા હતા. જોકે કોઈ કારણસર અચાનક જગ્યા બદલી દેવામાં આવી. હવે બેઠકની જગ્યા બદલીને મુમતાઝ પીજી કોલેજ કરી દેવાઈ છે. નહીં નહીં, મીટિંગ હો રહી હૈ લેકિન અભી જગહ કા થોડા સા ક્યા કહેતે હૈ ઉસકો ચેન્જ કિયા ગયા હૈ જગહ કો કહાં પે જગહ કહાં પે હોગી અભી ઉસકે બારે મે અભી અભી ઉસકે બારે મે કોઈ ઔપચારિક બયાન નહીં આયા કિ કહાં પે હોની હૈ લેકિન મીટિંગ અભી ચલ રહી હૈ. મીટિંગ અભી થોડી દેર મે અભી હુઆ હૈ. ફોરમ પૂરા નહીં હૈ તો આધે મેમ્બર નિકલ ગયે, આધે બેઠે હૈ. અભી સારે મેમ્બર મૌજૂદ હૈ, જહાં પર જિનકો જાના હૈ વો પહોંચ ભી રહે હૈ. ઓર 3:30 બજે ઇન્શાઅલ્લાહ જબ પેરેન્ટ્સ કોન્ફરન્સ હોગી તો આપકો ઇત્તલા દે દેંગે. તો આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે પુનર્વિચાર અરજી દાખલ કરવી કે નહીં તેને લઈને ચર્ચા થવાની છે. આ સાથે જ 5 એકર જમીન લેવી કે નહીં તે મુદ્દે પણ ચર્ચા થશે. જોકે પુનર્વિચાર અરજીને લઈને મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યોમાં બે ફાંટા પડી ગયા છે. ઝફરયાબ ઝિલાની અને તેના કેટલાક સમર્થક રિવ્યુ પિટિશન દાખલ કરવાના પક્ષમાં છે. તેમનો તર્ક છે કે જ્યારે કાયદાકીય રીતે રિવ્યુ પિટિશનનો વિકલ્પ મળેલો છે તો તેનો ઉપયોગ કરવો જોઈએ. જોકે મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાં શામેલ મોટાભાગના લોકોનો તાર્કિક દાવો છે કે આ મુદ્દાનો અંત આવી ગયો છે, ત્યારે વિવાદ પર પૂર્ણ વિરામ મૂકી દેવો જોઈએ.